બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને એકવાર ફરી કુદરતના કહેરનો ભોગ બનવું પડ્યું છે. જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો અહીં પણ સરહદ ઉપર આવેલા ગામોમાં આ વર્ષે ચોમાસુ ઋતુની સિઝન ખેડૂતો માટે સારી રહેશે તેવા વિશ્વાસ સાથે ખેડૂતોએ મોટા પ્રમાણમાં અલગ અલગ પાકોનું વાવેતર કર્યું હતું. જોકે ખેતરમાં ઉભેલો પાક માર્કેટ સુધી પહોંચે અને ખેડૂતને સારી આવક થાય એ પહેલાં અણધાર્યા વરસાદે હકીકતને બરબાદીમાં ફેરવી નાખી હતી. ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં મગફળીની ખેતી સાવ બરબાદ થઈ ગઈ છે. કુદરતના કહેર સામે સરકાર ખેડૂતોની મદદે આવે તેવી રજૂઆત ખેડૂતો કરી રહ્યા છે. અમારા 3 દિવસ એક ધાર્યું માવઠું થવાથી અમારા પાકને નુકસાન સફળ થવાથી નુકસાન કોઈ નિષ્ફળ થયું બાકી રાખ્યું નથી. 3 દિવસે એક ધાર્યો વરસાદ લગભગ 2-2 કલાક તવીના ખેડમાં પાણી ચાલી ગયું એટલે અમારા મગફળામાં કોઈ રહ્યું નથી. અમારા મગફળામાં ધારો તો 10% તેલ બિયા ઉત્પાદન છે, બાજરીનું નુકસાન પણ ઘણું થાય અને લગભગ અમારા વિસ્તારના 15-20 ગામ એવા છે કે એનો તેઓ લગભગ પાક નિષ્ફળ થયો અમારા પ્રમાણમાં. એટલે અમને જો સરકાર શ્રી કોઈ સહાય કરે તો નમ્ર વિનંતી છે, બીજું અમે કોઈ અનુભવ માગી શકતા નથી. કયા કયા પાકને વ્યાપક ઘણું નુકસાન? મગફળી, મેન તો મગફળી, બાજરી, અંતર ત્રણને ખૂબ નુકસાન થયેલ છે અને અમુક તો પછી બીજે તો હે જ મગ હે કોઈ કોરે છે એવું તો મઠને છે. પશુરે ઘાસચારો તો બિલકુલ રહ્યો જ નથી, સાવ 100-100% ઘાસચારા તો સડી ગયો હોય અને 2-5% જેવું હોય તો આ મગફળીનું બિયારણ કોઈ આવે તો નહીં આવે. સરકાર જો અમને આપે કોઈ તો ખૂબ ખૂબ ધન્યવાદ, નહીં આપે તો અમારે તો અમારા કરમ ને અમે અમારા ધરતીપુત્ર બીજું અમારે કોઈ અમારા ઉપર કુદરત ઉઠેલો તો સરકાર સાંભળે તો સારું, ન સાંભળે તો સરકારની મરજી. ધાનેરા તાલુકામાં છેલ્લા 7 દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ પછી વરસાદ આવી પડે છે. આ તરફ ખેડૂતો પોતાના ખેતરમાંથી મગફળીનો પાક લઈ રહ્યા હોય છે તો બીજી તરફ કમોસમી વરસાદ મગફળીના પાકને બરબાદ કરી નાખે છે. જે ખેતરોમાં 80 જેટલી બોરીની ઉપજ હતી એ ખેતરોમાં હાલ માત્ર 20-25 બોરીની આવક થાય તો પણ ખેડૂતોને સંતોષ થાય તેમ છે. આગામી દિવાળી પર્વનો તહેવાર પણ આર્થિક દ્રષ્ટિએ સારો જાય તેમ ખેડૂતોને લાગતું નથી. હા, વરસાદ વર્યાથી મગફળીનું વાવેતર કર્યું હતું તે આને માટે મારે 80 બોરી જે મગફળી થાય 9 કટાવ આવ્યા હતા એથી બધી બગડી છે, પાણી ખેતરમાં ભરાઈ ગયું છે સાહેબ. એથી કોઈ ભાવડિયા ભાગ પણ મળે છે એમ નથી, જેમ કે 80-90 બોરી મગફળી થાય એની જગ્યાએ 20 બોરી મગફળી નેટ થશે. હા, આખું પાણી ભરાઈ ગયું છે ખેતરમાં, સાર પણ કોમે આવે છે એમ નથી, માલને સાર પણ નથી આવે જેમ છે સાહેબ. હા, આ રીતે બધી મારે દિવાળી સારી રીતે થાય પણ આખી દિવાળીનું વાવેતરમાં આખી દિવાળી બગડી ગઈ છે એવું થયું હોય. પાણી ભરાવું પડ્યું છે, સાર પણ આવે છે એવું નથી કે ખેતરમાં માલિહાનીમાં જીવાડ છે. કયા કયા ગામમાં આવી તકલીફ પડી? અનાપુર છોટા અમે ઘણી છે, બરાબર. હા, બીજા અમારા ગામના આજુબાજુના છે એમાં છે તકલીફ ઘણી. હા, અચ્છા, નુકસાન કેટલું હોય કહીએ તો? નુકસાન તો સાહેબ અમે છે ખૂબ નુકસાન, તો અમારે લગભગ ઘણા 80-90 બોરી મોકલો થાય અને જગ્યાએ 20 બોરી નેટ થશે. કોઈ ભાવડિયા ભાગ્ય મળે છે એમ નથી, અમારું ખરસીમાં વળે છે એમ નથી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે તે મામલે સરકાર સામે યોગ્ય રજૂઆત કરી ખેડૂતોને વળતર અપાવે તેવી માંગ ઉઠી છે. અનાપુર છોટા ગામના સરપંચ ખેડૂતોની મદદ માટે આગળ આવ્યા છે. કહેવા માગું છું કે અનાપુર છોટાની અંદર 16, 17, 18 અને 19 4 દિવસ સતત વરસાદ પડવાથી લગભગ એક અનાપુર નહીં પણ અનાપુર ગઢ, મોડલ, કુંડી અને આ જે રાજસ્થાનને અડીને આવેલું દરેક ગામની અંદર મોટા પ્રમાણની અંદર મગફળીનું વાવેતર હતું અને એ વાવેતરની અંદર હાલ અમે ખેતરે ખેતરે ફરીને સર્વે કર્યું છે તો એ પ્રમાણે જોઈએ તો જે ખેડૂતને 100 ભરાવાની હતી એ જગ્યાએ 20 બોરી જ ભરાય એવું છે. સાથે સાથે જે આપણે પશુઓનો ઘાસચારો છે એ તો બિલકુલ કામ આવે એમ જ નથી, બહાર ફેંકવો પડશે. તો ખરેખર મારી સરકાર શ્રીને એવી વિનંતી છે કે મોઢામાં આવેલો આખો કોળિયો છીનવાઈ ગયો છે તો એમને ખરેખર મદદરૂપ થાય સરકાર તે વતી હું 2 હાથ જોડીને સરકારને વિનંતી કરું છું કે દરેક ખેડૂતને નુકસાનનું વળતર મળે એ પરતે હું આશા સાર રાખું છું. અનાપુર છોટા અને આજુબાજુના દરેક ગામડાની અંદર ધાનેરા તાલુકાની અંદર ગણીએ તો પૂરેપૂરું કમ્પ્લીટ જ છે, કેમ કે 4 દિવસથી સતત વરસાદ છે, વારે ઘડી આવ્યો વારે ઘડી આવ્યો, ખેતરોની અંદર પાણી પડે છે. પણ એ ખરેખર અમે જે રીતે નિરીક્ષણ કરીએ અને ખેતરે ખેતરે ફરીએ એ રીતે ખરેખર તપાસ કરાવી અને દરેક ખેડૂતને ન્યાય મળે એ માટે મારી સરકારને અપીલ છે.